Let's change our lives. This yes, it's our time. hello friends how are you all fine good now your course of english would have been completed by your teachers now today we shall start the revision of english textbook friends it is given to us on the page number 64 in this revision

Revision. It is on page number 64. There are two activities. First activity is in the first activity, sentences are given to us and we are to find the characters. Means, kya aje sentence che ekon bole che, name apli lakhwanuche. friends, you can see that. દેર આર સેવન નંબર્સ બટ ઓનલી ફાઈવ સેન્ટેન્સીસ આર ગીવન ટુ અસ ઇટ મીન્સ દેટ બે સેન્ટેન્સ આપણે એડ કરવાના છે તો પહેલાં આપણે સેન્ટેન્સ રીડ કરતા જશું થોડું યાદ કરશું કે કયા લેસનમાં એ સેન્ટેન્સ આવતું હતું તેની સાથે કયા કયા કેરેક્ટર્સ જોઈન્ટ છે અને કયું કેરેક્ટર આ સેન્ટેન્સ બોલી શકે છે અથવા ની સાથે આ સેન્ટેન્સ રિલેટેડ છે એ યાદ કર્યા પછી આપણે એનું નેમ બાજુમાં જે સ્પેસ આપેલી છે એ સ્પેસ ઉપર લખીશું સો ફ્રેન્ડ્સ રેડી ટુ ગો અહેડ ચાલો આપણે આપણી એક્ટિવિટી ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ ચાલો જોઈએ સ્ક્રીન ઉપર હું ઇન્સ્ટ્રક્શન રીડ કરું છું પેલા રીડ ધ સેન્ટેન્સીસ and identify the characters make two sentences so friends first we shall read the sentences and then try to identify the characters catch me if you can character फ्रेंड्स फर्स्ट सेंटेंस इज आई किल्ड सेवन फ्लाइज़ एट वन ब्लो. आई किल्ड सेवन फ्लाइज़ एट वन ब्लो फ्रेंड्स चलो एना तम एक पिक्चर देखाड़ू तमाम आधार आइडिया क्लियर था हाँ फ्रेंड्स

આઈ કેલ્ડ સેવન ફ્લાયઝ એટ વન બ્લો ઈ કોણ બોલી શકે છે ગોપાલ ફ્રેન્ડ્સ અત્યારે તમારે લખવાની જરૂર નથી આપણે આગળ જતા પૂરું તમને દેખાડશું અત્યારે માત્ર ને માત્ર તમે જોઈ લો અને થોડું યાદ રાખવાનો પ્રયત્ન કરજો લેટર્સ સી વોટ ઇઝ ધ નેક્સ્ટ સેન્ટેન્સ ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ આઈ એમ અ ફોટોગ્રાફર આઈ વિઝિટેડ ગીર ફ્રેન્ડ્સ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ આપણા સેમેસ્ટર વનનું હતું યાદ કરો જોઈએ કયું લેસન ભણીશું આપણે યસ યુ આર રાઈટ સેકન્ડ યુનિટ હાઉ મેની ડીડ યુ તેનું હતું But the second sentence is of some two. Friends, let us see the picture of it. I am a photographer. I visited Gir. The photo is before you. Friends, can you remember who can speak this? Yes, you are right. Let us see. પૈઝાન ના friends, લેટ્સ મૂવ અહેડ ટુ ધ નેક્સ્ટ સેન્ટેન્સ ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ અ cuckoo lives near my house. Friends, cuckoo કંઈ યાદ આવે છે એના જેવું જ કંઈક રિલેટેડ નેમ હતું નથી આવતું ચાલો આપણે એનું પિક્ચર જોઈએ હા ફ્રેન્ડ્સ પિક્ચર જોયું ને એમાં જ હિટ છુપાયેલી હતી ચલો કોણ બોલતું હશે આ યસ યુ આર રાઈટ ચાલો તમે કીધું તે આન્સર છે કે નહીં આપણે જોઈએ યસ ઇટ્સ કાકુ હા ફ્રેન્ડ્સ સો ઇટ વોઝ અવર થર્ડ સેન્ટેન્સ નાવ લેટ્સ મૂવ હેડ ટુ ધ ફોર્થ સેન્ટેન્સ વોટ ઇઝ ઇટ the fourth sentence is i have a dream to make a flying bicycle this sentence is also from the semester 1 it is from unit 1 venice smile but still let me show you a picture and i'm sure you will be able to remember it

फ्रेन्ड्स नाव लेट्स गो ऑन टू दस्ट सेंटेन्स अवर नेक्स्ट सेंटेन्स इज आई केन ड्राइव एंड सींग टूगेदर आई डू नॉट नीड रेस्ट फ्रेंड्स तो तमने याद आए क्या क्यों केरेक्टर हे ચાલો પેલા પિક્ચર જોઈ લઈએ આપણે યસ ફ્રેન્ડ્સ યુ કેન સી ટુ ધ પિક્ચર વન હેઝ મસ્ટાચન્ડ ધ અધર ડઝ નોટ હેવ ઇટ યાદ આવે છે કઈ કોણ હશે આ યસ યુ આર રાઇટ રોબોટ ને રિલેટેડ છે સાચું શંકર फ्रेंड्स, इट वाज़ शंकर फ्रेंड्स पहला पे सिक्स सेंटेन्स जइए कि के बना सकी यू कैन सी इट ऑन द स्क्रीन यस मैं लख्यु सिक्स्थ सेंटेंस, आई एम एन इन्फेट्री ऑफिशर याद आए कई चलो पिक्चर देखा देखाड़ू આપણે આપણે તો તો એનું નેમ લખવાનું છે ચાલો સ્ક્રીન પર જોઈએ જે છઠ્ઠી આપણને બ્લેન્ક આપેલી છે એમાં આપણે આ સેન્ટેન્સ લખશું અને કેરેક્ટરના નામમાં મોઈન ખાન લખશું સિક્સ સેન્ટેન્સ તો આપણે જોયું પણ હજી એક વધારાનું સેન્ટેન્સ આપણે લખવાનું છે તો ચાલો જોઈએ એ સેન્ટેન્સ કેવું હશે એ સેન્ટેન્સ અ કયું લેશું આપણે મેં એક સેન્ટેન્સ લખેલું છે તમારે બીજું કોઈ સેન્ટેન્સ લેવું હોય તો તમે એ લઈને પણ લખી શકો ચાલો તો સેવન્થ સેન્ટેન્સ આપણે સ્ક્રીન પર જોઈએ આઈ રોટ અ લેટર ટુ માય ફ્રેન્ડ અબાઉટ નવરાત્રિ ફ્રેન્ડ આપણે એક યુનિટ સ્ટડી કર્યું હતું જેમાં એક લેટર ફાટેલો હતો યાદ આવે છે એમાં કોકે કોઈકને એ લેટર લખેલો અને એ લેટર કેના વિષયનો હતો યસ યુ આર રાઇટ નવરાત્રિ ધ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત ફ્રેન્ડ્સ પિક્ચર ઇઝ ઓલ્સો બિફોર અસ and she is katki now friends we have seen seven sentences and the names of characters but you are to fill the detail in your textbook so let me show you the page of textbook along with the names of character on the screen so friends this is the page of our textbook ચલો યાદ કરતા જઈએ અને લખતા જાશું ફર્સ્ટ સેન્ટેન્સ આઈ કિલ સેવન ફ્લાયસ એટ વન બ્લો હુઝ પોકેટ યસ ગોપાલ સેકન્ડ સેન્ટેન્સ ઇઝ આઈ એમ એ ફોટોગ્રાફર આઈ વિઝિટેડ ગીર વોટ વોઝ ધ નેમ ઓફ કેરેક્ટર ફૈઝાન અ કુકુ લિવ્સ નિયર માય હાઉસ And she Kaku. The fourth sentence is, "I have a dream to make a flying bicycle, and the character is Tejaswini. The fifth is, "I can drive and sing together. I do not need rest. And he is Shankar now sixth sentence is French friends hamna A sentence thi la lakhvanu and ane teni to ni space have character no name likhishu so the sentence is before you the sixth sentence is i am an infantry officer ane character che muin khan and the seventh sentence is i wrote a letter to my friend about Navratri, and the character is Ketki. Teacher can also help the students to fill the detail in the textbook of the students. So, friends, enjoyed the activity? Have you written everything? Good. Now, we have completed our first activity, but today we shall also see the second activity, and the second activity is really an enjoyable one. આપણને ખૂબ જ મજા આવશે એમાં ખાસ કરીને તમે એસએસમાં મેપ ડ્રોઈંગ તો શીખ્યા જ હશો મેપ વિશે ભણ્યા જશો હવે જે તમે શીખ્યા છો ભણ્યા છો સાથે સાથે તમારામાં જે પેઇન્ટિંગની કલા છે બધાનો ઉપયોગ આપણે આજે એક મેપ ડ્રો કરવાનો છે તેમાં કરીશું સો ફ્રેન્ડ્સ લેટસ સી વોટ ઇઝ ધ સેકન્ડ એક્ટિવિટી ફ્રેન્ડ્સ બીજી એક્ટિવિટી છે એ મેપને લગતી છે બટ બિફોર વી ગો ટુ ધ સેકન્ડ એક્ટિવિટી આપણે મેપ વિશે થોડું સમજી લઈએ ફ્રેન્ડ્સ ઓન ધ સ્ક્રીન આઈ વિલ સ્ટો યુ વન પિક્ચર એન્ડ ધેન આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન યુ તો ચાલો આપણે પિક્ચર પહેલાં જોઈએ ફ્રેન્ડ્સ યુ કેન સી અ વિલેજ મેપ ઓન ધ સ્ક્રીન તમને કોર્નરમાં ચાર ડિરેક્શન દેખાય છે સૌથી ઉપર નોર્થ જેના માટે એન છે સૌથી નીચે સાઉથ જે એસ છે પછી મારી ડાબી બાજુ વેસ્ટ અને જમણી બાજુ ઈસ્ટ છે તો આ ચાર ડિરેક્શનને ધ્યાનમાં રાખીને

the primary school is to the north of panchayat and primary health center is to the south of panchayat -garh. the bank is to the east of panchayat and the post office is to the west of panchayat -garh.

ડિસ્ક્રિપ્શન આપેલું છે કજરીબેન ઇઝ અ વેજીટેબલ વેન્ડર શી મૂવ ઇન ધ વિલેજ એન્ડ સેલ્સ વેજીટેબલ્સ કજરીબેન છે એ વેજીટેબલ્સ વેન્ડર છે એટલે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે અને વેજીટેબલ્સ વેચે છે તો એના વિશે આપણે શું કરવાનું છે ચાલો જોઈએ રીડ અબાઉટ હર

ઓબ્ઝર્વ કરજો જોઈ લેજો બરોબર પછી છેલ્લે હું તમને પૂરો મેપ ડ્રો કરવાનો સમય આપીશ સો ફ્રેન્ડ્સ લેટ્સ રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ટ્રાય ટુ ડ્રો ધ મેપ ઓફ ઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ કજરીબેન લીવસ હર હાઉસ એટ ફાઈવ થર્ટી ઇન ધ મોર્નિંગ ફ્રેન્ડ્સ કજરીબેનનું હાઉસ તમને જોવા મળે છે ચારેય ડિરેકશનનો સિમ્બોલ પણ જોવા મળે છે હવે કહેવામાં એવું આવ્યું છે કે સવારે સાડા પાંચ વાગ્યે કજરીબેન પોતાનું ઘર છોડે છે સો યુ કેન સી ધ એરો એન્ડ ધેટ એરો શોઝ કજરીબેન લીવસ હર હાઉસ એટ ફાઈવ થર્ટી ઇન ધ મોર્નિંગ ચલો આગળ ક્યાં જાય છે કજરીબેન તે આપણે જોઈએ રાઇડ્સ બસ સ્ટેશન બાયસિકલ લઈને જાય છે શી કલેક્ટ ધ બેગ ઓફ વેજીટેબલ્સ ફ્રોમ ધેર ફ્રેન્ડ હવે એરાની બાજુમાં આપણે તે બસ સ્ટેશન જાય છે તો આપણે પહેલા Bus station, draw. Karu se. So, let us see on the screen. You can see, friends, bus station is there. First of all, she goes to the Mota It is 200 meters in the west from the bus station. ફ્રેન્ડ્સ ત્યાર પછી તે મોટા મોટાફલિયામાં જાય છે જે બસો મીટર ત્યાંથી દૂર છે હવે તેવું દર્શાવવા માટે આપણે એરો ડ્રો કરવો પડશે તેની નીચે ડિસ્ટન્સ જે છે ટુ હંડ્રેડ મીટર્સ તે પણ રાઈટ કરવું પડશે અને સાથે એક પિક્ચર આપણે મોટા મોટાફલિયાનું ડ્રો કરવું પડશે સો યુ કેન સી ઓન ધ સ્ક્રીન એરો ઇઝ ધેર 200 meters is written there, and mota is there. Let's move ahead, friend. She takes exit from there. Then she runs her bicycle to the north for 50 meters. Friends, so it the mota falia bahar અને આગળ જાય છે પણ એમાં આપણને એવું કહેવામાં આવ્યું કે સી ગોઝ ટુ ધ નોર્થ ફિફ્ટી મીટર્સ હવે નોર્થ આપણને આપેલું જ છે તો આપણે નોર્થ સાઈડ એરો ડ્રો કરશું અને એની બાજુમાં ફિફ્ટી મીટર્સ રાઈટ કરશું લેટ ઇઝ સી ઓન ધ સ્ક્રીન એરો ઇઝ ધેર ફિફ્ટી મીટર્સ ઇઝ ધેર એન્ડ

ત્યાંથી તે કેવલ જાય છે જ્યાં તેમના ફ્રેન્ડ મીનાબેન રહે છે તો ચાલો આપણે તે ડ્રો કરીએ ફ્રેન્ડ યુ કેન સી એરો મેપ હંડ્રેડ મીટર્સ ઇઝ રિટન ઓન ઇટ એન્ડ ઇન ધ બોક્સ કેવલ ફલિયા ઇઝ રિટન એન્ડ ધેર મીનાબેન ઇઝ ंग सो मीनाबेन्स हाउस इज ऑल्सो रिटर्न फ्रेंड्स मीनाबेन ने मैं पी गजरीबेन कई दिशा में आग जाए चलो जुए आफ्टर विजिटिंग मीनाबेन शी गोज टू डॉक्टर वालू फल यू डॉक्टर गढ़वी लीव्स इन देट स्ट्रीट

Arrow is there. 300 meters distance is written, friends. See, and there, Doctor Godreji is living. Let's go ahead. After Doctor Godreji's house, where does Minaben go? Let's see. At last, Panam Colony and the Lohar Value.

a e bus station in ave yes friend you can see arrow is there beside bus station there is a box and in that box sanjay's shop is written so friends we shall draw sanjay's shop beside the bus station let's see friend sanjay's shop

આ મેપ ડ્રો કરવા માટે ટાઈમ આપું છું પેન્સિલ લઈ અને જ્યાં સ્પેસ આપેલી છે આપણને પેજ નંબર સિક્સટી ફોર ઉપર કજરીબેનનું ઘર ઓલરેડી આપણને ડ્રો કરેલું જ છે એટલે તે તમારે ડ્રો નથી કરવાનું પણ તેની આગળની જે વસ્તુ છે એ બધી તમે ડ્રો કરી લો આઈ વિલ ગિવ યુ સફિશિયન્ટ ટાઈમ ટુ ડ્રો ધ મેપ ધ મેપ ઇઝ ધર ઓન ધ સ્ક્રીન ફ્રેન્ડ્સ બરાબર ધ્યાન રાખીને ડ્રો કરજો ટીચર્સ એટ રિસિવિંગ સેન્ટર આ રિકવેસ્ટેડ ટુ હેલ્પ ધ સ્ટુડન્ટ્સ

તો સરસ મજાની આપણી આ આર્ટ છે એને ડેવલપ કરીએ મેપ ડ્રોઈંગનો ઉપયોગ કરીએ અને ઘણી વખત આપણે કંઈ ભૂલા પડીએ તો ત્યાંનો મેપ સાચો રસ્તો દેખાડતો હોય છે સો ફ્રેન્ડ્સ ટ્રાય ટુ ડ્રો ધ મેપ ફ્રોમ યોર હોમ ટુ યોર સ્કૂલ બટ રિમેમ્બર ટ્રાય ટુ ડ્રો એવરીથિંગ વિચ કમ્સ ઓન ધ વે મજા આવી ગુડ બાય સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ ટીલ ધેન બાય હેલો ચિલ્ડ્રેન ગુડ મોર્નિંગ હાઉ આર યુ ઓલ ફાઇન મજામાં ને આઈ એમ ઓલસો ફાઇન ચિલ્ડ્રેન એક્ઝામ્સ આર નિયર પરીક્ષા આવી રહી છે ને તમે બધા પરીક્ષામાં ખૂબ સારું પરફોર્મ કરવાના છો

આગળની એક્ટિવિટી કરતા પહેલા આપણે એક ગેમ રમીશું ગેમ રમી છે ને બધાને ઓકે લેટ્સ પ્લે અ ગેમ ફર્સ્ટ ચિલ્ડ્રન લુક એટ ધ પિક્ચર ઓફ સન આ સન નું પિક્ચર છે હવે કહો જોઈએ સન નું પિક્ચર જોતા તમારા મનમાં આને લગતા કયા શબ્દો યાદ આવે છે હમ સનલાઇટ સનરાઈઝ સનસેટ હમ સોલાર એનર્જી યસ સોલાર કુકર વેરી ગુડ હમ સોલર પ્લાન્ટ યસ વેરી ગુડ ચિલ્ડ્રેન ચિલ્ડ્રેન જોયું ને આપણે ક્યારે પણ કોઈ પણ પિક્ચર જોઈએ કે કોઈ પણ વર્ડ સાંભળીએ તો તરત તેને લગતા બીજા શબ્દો આપણા માઇન્ડમાં ફટાફટ આવવા માંડે છે જેમ કે હું તમને એમ કહું સ્કૂલ તો તમારા મનમાં કયા શબ્દો ફટાફટ આવવા માંડે છે યસ ક્લાસરૂમ ટીચર લર્ન ફર્ન ગાર્ડન સબ્જેક્ટ બુક્સ યેસ વેરી ગુડ આ ટાઈપના બધા શબ્દો આપણા મગજમાં તરત જ આવવા માંડે છે આનો મતલબ એવો થયો કે જ્યારે પણ આપણે કોઈ પણ શબ્દ સાંભળીએ અને એની સાથે સાથે જો આપણા મગજમાં બીજા શબ્દો આમ બ્લિંક થવા માંડે ને તો એવા પ્રકારના શબ્દોને વર્ડ ચેઇનમાં એરેન્જ કરી શકાય આવા શબ્દોને વર્ડ ચેઇન કહેવાય આવી જ એક ગેમ તમારી બુકમાં રિવિઝનમાં આપેલી છે ઓકે ચિલ્ડ્રન નાવ ઓપન યોર ટેક્સ્ટ બુક ઓન પેજ નંબર સિક્સટી ફાઈવ લેટ્સ પ્લે અ ગેમ ચિલ્ડ્રન હું ઇન્સ્ટ્રક્શન વાંચું છું તમારા માટે યુ ઓલ વિલ લિસન ટુ મી વિરફુલી આપણે કોઈક શબ્દ વાંચીએ સાંભળીએ એટલે તરત તેના સાથે જોડાયેલા બીજા શબ્દો યાદ આવે જેમ કે કોઈક કહે સ્કૂલ તો તમને ક્લાસરૂમ ટીચર્સ ગાર્ડન ખો વગેરે શબ્દો યાદ આવી શકે ચાલો આવા શબ્દોની સાંકળ રચીએ આવા શબ્દોની સાંકળ રચવી એટલે કે વર્ડ ચેઇન બનાવવી અહિયાં એક્ઝામ્પલ તરીકે તમને આપેલું છે સ્કૂલ તો સ્કૂલમાંથી તમને શું યાદ આવે ફોન અને સ્પેલિંગ આપણે કરેક્ટ કરીશું અહીંયા લખું છું એ પ્રમાણે લખજો ચિલ્ડ્રન આ પ્રમાણે કરેક્શન કરજો ઓકે લાવ

અને ડાન્સ કરવામાં તો બધાને ફન મળે ને તો ફન વર્ડ સાંભળતા જ આપણને શું યાદ આવે ફેર અને ડાન્સ હવે ફેર વર્ડ સાંભળીએ તો શું યાદ આવે યસ ટોયઝ અને કેન્ડી ફેરમાં ટોયઝ મળે ને અને કેન્ડી તો યમી કેન્ડી તો બધાને ભાવે હમ ઓકે હવે ડાન્સ વર્ડ ઉપરથી શું યાદ આવે ગરબા અને મ્યુઝિક મ્યુઝિક તો બધાને ગમે અને ગરબા તો આહાહા તમારા પણ ફેવરેટ અને મારા પણ ફેવરેટ હો નાવ લેટ્સ મૂવ ટુ લર્ન લર્ન વર્ડ ઉપરથી શું યાદ આવે કહો જોઈએ યસ સ્ટડી અને એના ઉપરથી ગેમ્સ આપણે સ્ટડી કરીએ તો લર્ન કરી શકીએ અને નવી નવી ગેમ્સ તો બધાને લર્ન કરવી ગમે ને ઓકે હવે સ્ટડી વર્ડ સાંભળો શું યાદ આવે ઇંગ્લિશ યસ વેરી ગુડ ઇંગ્લિશ ઇઝ માય ફેવરેટ સબ્જેક્ટ અને મેથ્સ અને ગેમ્સ તો તમને બધાને રમવી ગમતી હશે મને તો ગેમ્સ ઉપરથી છે ને શું યાદ આવે કઉ ક્રિકેટ ક્રિકેટ ઇઝ માય ફેવરેટ ગેમ અને બીજી ગેમ ખો 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 તો તમારી ફેવરેટ ગેમ છે હે ને ચિલ્ડ્રન અહીંયા તમને વર્ડ્સ આપેલા છે સ્કૂલ સ્કૂલ ઉપરથી યાદ આવ્યું ફન અને લોન પછી ફોનમાંથી યાદ આવ્યું ફેર અને ડાન્સ હવે તમારે શું કરવાનું છે ટેક ધી હેલ્પ ઓફ યોર ટીચર ઓર ટેક ધી હેલ્પ ઓફ યોર ફ્રેન્ડ અને પછી અહીંયા નીચે બ્લેન્કમાં તમને જે વર્ડ્સ યાદ આવે તે વર્ડ્સ લખજો હો ને વેરી ગુડ ચિલ્ડ્રન હેવ યુ એન્જોયડ ચિલ્ડ્રન મજા આવી ને આવી રીતે જુદા જુદા વર્ડ્સની વર્ડ ચેઇન બનાવજો હો ને ઓકે ચિલ્ડ્રન એક બીજો વર્ડ તમને આપું છું મને કહેજો કે એ વર્ડ સાંભળીને તમને શું યાદ આવે છે તો એ વર્ડ છે મોર્નિંગ મોર્નિંગ ઉપરથી તમને શું યાદ આવે છે યસ સનરાઈઝ બડ સનલાઇટ હમ મોર્નિંગમાં તમે શું પીવો છો ટી પીઓ છો યસ હું પણ પીવું છું ટી તમે ટી બનાવે છે યસ તમારા મમ્મી ટી બનાવે છે તમને ટી બનાવતા આવડે છે નહીં આવડતું ઓકે આજે શીખવું છે

વાત જોઈએ આપણા ઘરે મહેમાન આવે તો આપણે સોનો ઓફર કરીએ છીએ પાણી ઓફર કરીએ છીએ ને અને પાણી ઓફર કર્યા પછી ચા ઓફર કરીએ છીએ ચા પીશો કે ચા લેશો કે ડુ યુ લાઈક ટુ ડ્રિંક ટી આઈ લવ ટુ ડ્રિંક ટી તો હું તમારા ઘરે ક્યારેક

and put it on stove take water and pour the water into the pot add tea leaves into it Add sugar into it. Hmm, sugar is so sweet. Yummy. Now stir it with a spoon. See, I'm stir. I am stirring. Leave it for boiling for some time. It is boiling. Now add milk into it. Again, stir with a spoon. I am stirring. Take ginger and add ginger as for your taste. I am grating ginger into the pot. Again, stir with a spoon. I am stirring. Leave it for boiling. It is boiled. Hmm it smells so nice. It is boiled now. It smells very nice. means your tea is ready. Switch off the stove first take filter take a cup now filter the tea and pour it into the cup your tea is

હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે ટી કઈ રીતે બનાવાય ગુડ આવી જ એક એક્ટિવિટી આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે ચિલ્ડ્રન લુક ઇન ટુ યોર ટેક્સ બુક ઓન પેજ નંબર 65 એક્ટિવિટી નંબર ફોર આઈ એમ ગોઈંગ ટુ રીડ ધ ઇન્સ્ટ્રક્શન ફોર યુ યુ ઓલ વિલ લિસન ટુ મી કેરફુલી okay good children activity 4 read these instructions for making tea give number to the instructions to make your tea for tomorrow and yesterday then describe the process to the class

Leave it for 5 minutes. Add tea leaves. Put sugar and milk into the cups. Take 2 cups of water in a pot. Add ginger and mint to it. Squeeze half. A lemon into it. એટ એડ મિલ્ક ટુ એટ it on ઓન store. અહીંયા આપણે સ્ટોર નહીં સ્ટવ કરીશું સ્પેલિંગ કરેક્શન કરજો એસ ટી ઓ પ્લસ એટ ઓન ધડ્રન તમે વિડીયો જોયો એના ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે ટી મેકિંગ પ્રોસેસમાં પહેલા શું કરવાનું અને પછી શું કરવાનું અહીંયા આપણે આપેલી ઇન્સ્ટ્રક્શન્સને નંબર આપવાના છે એક વાતમાં ધ્યાન દોરી દઉં ચિલ્ડ્રન અહીંયા રેગ્યુલર ટી અને લેમન ટી બે બનાવી શકાય એ બે પ્રોસેસ માટેની ઇન્સ્ટ્રક્શન આપેલી છે આપણે રેગ્યુલર ટી બનાવવા માટેની ઇન્સ્ટ્રક્શન્સને નંબર આપીશું ઓકે તો પહેલો નંબર આવશે

ત્યાં આપીશું નંબર થ્રી એડ ટી લીવ અહીંયા આપીશું નંબર ફોર એડ જિન્જર એન્ડ મિન્ટ ટુ એટ ત્યાં આપીશું નંબર ફાઈવ ત્યારબાદ આપીશું લાઈટ ધ સ્ટવને એના પછી વિથ અ એને આપીશું નંબર એટ ફિલ્ એને આપીશું નંબર અને લાસ્ટ નંબર ઓર ધ ટી ઇન ટુ ધી કપ્સ એને આપીશું નંબર ટેન ચિલ્ડ્રેન આઈ એમ ગિવિંગ યુ ટાઈમ ટુ નોટ ડાઉન ધી નંબર્સ ક્વિકલી નોટ ડાઉન ધ સિકવન્સ નંબર્સ સો ધેટ આપણે પછી ટી મેઇડ યસ્ટર અને ટી વી વિલ મેક ટુમોરો માટે સેન્ટેન્સીસ લખી શકીએ વેરી ગુડ ચિલ્ડ્રન ટર્ન યોર પેજ અહીંયા તમારે ટી યુ મેડ યસ્ટરડે ડે અને ટી યુ વિલ મેક ટુમોરો માટે સેન્ટેન્સ લખવાના છે ઓકે ચિલ્ડ્રન પહેલા હું તમને સમજાવી દઉં કે તમે કઈ રીતે લખશો ચિલ્ડ્રન તમારે આવી રીતે સેન્ટેન્સ લખવાના છે Tea you made yesterday. I took two cups of water in a pot. I added milk to it. I added sugar to it. I added tea leaves. I added ginger and mint to it.

टूट एड टी लीव एड जिंजर एंड टू एटर एट विथ अ स्पून बॉइल एट फिल्टर एट पॉर द टी इन टू दी कप्स चिल्ड्रन समझाय કઈ રીતે એક્ટિવિટી કરવાની છે તમે બે વસ્તુ શીખ્યા એક તો લખતા યુ યસ્ટરડે અને પછી હાઉ ટુ મેક ટી એની પ્રોસેસ ક્લાસમાં ડિસ્ક્રાઈબ કરતા શીખ્યા ના હોમવર્ક ટાઈમ હોમવર્કમાં તમારે શું કરવાનું છે તે તમને કહું છું ચિલ્ડ્રન નોટડાઉન ધ સેન્ટેન્સીસ ઓફ ટી યુ વિલ મેક ટુમોરો ઇન ધ બુક ટેક ધી હેલ્પ ઓફ યોર તમારી બુકમાં ટી યુ યોસ્ટર ડેની બાજુમાં જે ખાનું આપેલું છે ટી યુ વિલ મેક ટુમોરો તેમાં તમારે આ સેન્ટેન્સીસ લખવાના છે અને શરૂઆત કઈ રીતે કરશો સ્ટાર્ટ સેન્ટેન્સીસ લાઈક દિસ આઈ વિલ ટેક ટુ કપ્સ ઓફ વોટર ઇન અ પોટ આગળના સેન્ટેન્સીસ આવી રીતે જ લખજો અને આ લખવામાં તમારા ફ્રેન્ડની અથવા તો તમારા ટીચરની હેલ્પ લેજો હો ને ઓકે ચિલ્ડ્રન પ્રિપેર વેલ ફોર ધ એક્ઝામ આપણે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં ટીલ દેન બાય બાય